नमस्कार दोस्तों तमे जो रहा चो नवसारी लाइव दिवस लाईव्ह घटनाओं हो थी अवगत कराता बुलेटिन झटपट आजना समाचार ગણદેવીના ના ગ્રામ્ય વિસ્તારના લોકો વેક્સિન લેવા માટે કરી રહ્યા છે છે કેટલાક કેટલાક બીજો ડોઝ ડોઝ લેવો તો પ્રથમ માટે તરસી રહ્યા છે હકીકતમાં પૂરતા પ્રમાણમાં આવતા ન હોવાથી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ લોકરોષનો ભોગ બની રહ્યા છે જો કે કેટલાક શિક્ષિત લોકો વ્યવસ્થાનો અભાવ હોવાનું સ્વીકારી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં તંત્ર વેક્સિનનો પૂરતો જથ્થો મેળવે અને સુયોગ્ય વ્યવસ્થા ગોઠવે એ જરૂરી બન્યું છે નવસારી ખાતે તકેદારી આયુક્તના અધ્યક્ષતાને જિલ્લા લાંચ રુશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના સભાગંઠ ખાતે જિલ્લા લાંચ રુશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક તકેદારી આયુક્ત સંગીતા સિંઘના અધ્યક્ષતાને યોજાઈ હતી આ અવસરે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બેઠકમાં તકેદારી આયુક્ત દ્વારા લોક ફરિયાદ અને અરજીઓ સંબંધીની સમીક્ષા કરવાની સાથોસાથ વિવિધ કામગીરીઓનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી તમામ પ્રાંત અધિકારીઓ મામલતદારો સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારીમાં કોરોનાની સો ટકા વેક્સિનેશન પ્રક્રિયામાં જિલ્લામાં પહેલું ભૂતસાળ એવું ગામ બન્યું છે જ્યાં ગામની વસ્તી પ્રમાણે વેક્સિન લેનાર યોગ્ય દરેક વ્યક્તિએ કોરોનાની રસી મુકાવી કોરોના સામે લડવાની તૈયારી બતાવી છે ત્યારે આ કાર્ય કરવા બદલ ભૂતસાળ ગામને બિરદાવવામાં આવી રહ્યું છે કારણ કે જ્યારે ગામોમાં અંધશ્રદ્ધાને પગલે લોકો વેક્સિન મુકાવતા હોતા નથી ત્યારે આ ગામે સો વેક્સિનેશન સાથે સમગ્ર નવસારી જિલ્લા માટે કોરોનાથી રક્ષણ મેળવવા રસી લેવાની બાબતે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આજોદ નવસારીના ખેરગામ તાલુકાના ખેરગામ ગામને એક મોટી ભેટ મળી છે જેમાં નવસારી જિલ્લા પંચાયત સંચાલિત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખેરગામ કુમાર શાળાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા લગભગ લાખના ખર્ચે મકાન બનવા જઈ રહ્યું છે જેનું ભૂમિ પૂજન આજો જ કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દર્શનાબેન પટેલ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન દીપાબેન પટેલ સહિત જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા નવસારીના ઘેલકડી વિસ્તારમાં રાત્રિના સમયે એક યુવક ઉપર જૂની અદાવતને લઈ તીક્ષ્ણ હથિયાર વડે છ જેટલા ઈસમોએ હુમલો કરતા દરમિયાન મોત નીપજ્યું હતું હત્યા બાદ ફરાર પોલીસે કર્યા હતા જોકે જેમાંથી ચાર લોકોની અટક કરી કાર્યવાહી હાથ ધરાઈ છે અને બીજા બે લોકોની શોધખોળમાં વધુ તપાસ કરાઈ રહી છે જોકે આ કેસમાં શૈલેષ પરમાર નામના યુવક પર જૂની અદાવતને લઈ છ ઈસમોએ હુમલો કરતા મર્ડરના ગુનામાં નવસારી ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા ગણતરીના જ કલાકોમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ અન્ય બે હુમલાખોર ઈસમોની શોધખોળમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે નવસારીના વેસમા ગામે મારુતિ વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં સાત મજૂરોને લઈને આરક્ષ સિસોદરા જતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો અને કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી ત્યારે ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલા જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખારેલ ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર પડેલે ખાડો વાહન ચાલકો માટે જોખમી પુરવાર થાય એમ છે ખારેલ ઓવર બ્રિજના ખારેલ થી ચિકલી તરફ જવાના સર્વિસ રોડ ઉપર એક ગરનાળું આવેલું છે આ ગરનાળાની બાજુમાં રોડ ધોવાઈ જઈને એક મોટો ખાડો પડી ગયો છે આ ખાડો વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની શકે એમ છે આ સર્વિસ રોડ ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહે છે જેના કારણે વાહન ચાલકની નાની સરખી ભૂલ કરે તો સીધો ખાડામાં વાહન પડે એમ છે અને કોઈ ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ ખાડો પાણીના વહેન લીધે પડ્યો હોય એમ લાગી રહ્યું છે તો આરબી ના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપી આ જોખમી ખાડો તાત્કાલિક પુરાવી કોઈ ગંભીર અકસ્માત આ ખાડાનું નિમિત્ત ન બને તે જોવું રહ્યું નવસારીની એબી સ્કૂલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વર્તમાન કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય થાય છે આ શિક્ષણ કાર્યને રસપ્રદ પ્રોત્સાહક અને ઉર્જાવાન બનાવવા માટે આઠ જુલાઈના રોજ એ સ્કૂલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિપેશભાઈ શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે શાળાના ધોરણ અગિયાર વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સાડા બારથી દોઢ દરમિયાન ઓનલાઈન મેનેજમેન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત દ્વારા નવસારી જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સંસ્થા અને વ્યક્તિઓને આમંત્રિત કરીને અગિયાર જુલાઈના રોજ શ્રી રામજી મંદિર ખાતે સેવા સંસ્થા સમન્વય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લામાં કાર્યરત અનેક સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી જેમાં પધારેલ તમામ સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓએ પોતાના અનુભવ કથનમાં કોરોના કાળ દરમિયાન કરેલી સેવાઓ તેમજ એમની સંસ્થાઓ દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આ જોજ રાહતના સમાચાર આવ્યા છે જી હા આ જોજ નવસારીમાં કોરોના પોઝિટિવ કેસના શૂન્ય કેસ નોંધાયા છે આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો સાત હજાર એકસો સડસઠ થયો છે

ત્રણ લાખ છ હજાર છસો ત્રેસઠ સેમ્પલ લેવામાં આવ્યા છે તે પૈકી બે લાખ અઠ્ઠાણું હજાર પાંચસો બોતેર નેગેટિવ કેસ અને સાત હજાર એકસો સડસઠ પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર એકસો લોકોના મૃત્યુ થયા છે વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ મહત્તમ તાપમાન ચોત્રીસ આંશ નોંધાયું છે જ્યારે ન્યૂનતમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ આંશ નોંધાયું છે આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ છન્નું ટકા રહ્યું હતું જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ એસી ટકા રહ્યું છે વાત હવાની ઝડપની કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે જેની દિશા દક્ષિણથી પશ્ચિમની છે દર્શક મિત્રો હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા સ્ક્રીન પર જોઈ શકશો તો રાશાની જુઓ છો આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ તો સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે જોકે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જે વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો